વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ ત્રણમાં ગણિતમાં ત્રીજો પાઠ આપો અને લો વિશે ભણીએ એના પહેલાં જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી નવા વિડીયો તમને સરળતાથી મળી રહે હવે આપણે જોઈએ કે હું કીટ્ટું છું કીટ્ટું કહે છે એના વિશે કે આ મારું ઘર છે શું તે મોટું નથી તેમાં સો ઓરડા છે તેમાંના કેટલાક ઓરડામાં રંગ કરવામાં મને મદદ કરું તો અહીં એકથી તે સો સુધી ખાના આપ્યા છે હવે તેના આધારે અહીં ગણતરી કરવાની છે આપણે તો કીટુ કહે છે કે હું બે નંબરના ઓરડાથી શરૂઆત કરું છું હું બાર નંબરના ઓરડામાં પહોંચવા અને તેને રંગ કરવા માટે બેમાં દસ ઉમેરું છું એટલે કે બેથી આપણે બાર સુધી જવું હોય તો એમાં આપણે દસ ઉમેરવા પડે હવે બેમાં જમણી બાજુ એક પગલું બાર તરફ બે થી બાર સુધી જવાનો આ એક રસ્તો છે તો અહીં જોઈએ તો અહીં બે થી બાર સુધી જવું હોય તો અહીંથી જમણી બાજુ ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અને પછી અહીં અગિયાર અને બાર તો આ એક રસ્તો છે બાર સુધી જવાનો આમાં કોઈ ટૂંકો રસ્તો છે હા જરૂર એટલે કે અહીં તમે જુઓ કે અહીંથી એક હારનો કૂદકો અહીંથી સીધા બાર ઉપર એક હારનો અહીં કૂદકો તમે મારી શકો છો હવે અહીં કહ્યું છે કે બે થી બાર સુધીનો કૂદકો એ ખાલી જગ્યા પગલા લીધા બરાબર થાય તો અહીં અહીં બે થી બાર સુધીનો કૂદકો એ ખાલી જગ્યા પગલા લીધા બરાબર થાય તો અહીં આપણે જાણીએ છીએ કે બે થી બાર સુધી કૂદકો માર્યો અહીં કૂદકો લીધો તો એ કેટલા પગલા લીધા બરાબર થાય કૂદકો એક માર્યો પરંતુ પગલા કેટલા થયા તો પગલા એ દસ થયા અહીંથી બે થી તે બાર સુધીના દસ પગલા થાય

જઈશ કે બાવીસ માંથી અને એકતાલીસ સુધી જવું છે તો અહીંથી જવાનો રસ્તો કયો તો અહીં આપણે જોઈએ તો આ બાવીસ થી એકતાલીસ સુધી જવાનો રસ્તો આપણને દેખાય છે તો બાવીસ માંથી બેતાલીસ સુધી બે કૂદકા મારો તો એ બાવીસ માંથી બે કૂદકા મારીએ એક અને બે તો એક કૂદકો એટલે દસ અને બીજો કૂદકો એટલે બીજા દસ એટલે કે વીસ તો બાવીસ માં વીસ ઉમેરો એટલે બેતાલીસ થાય બાવીસ માં વીસ ઉમેરીએ એટલે બેતાલીસ થાય પછી ડાબી બાજુ એક પગલું ખસો તો અહીં બેતાલીસ સુધી પહોંચી પછી ડાબી બાજુ એક પગલું ખસવાનું એટલે હવે આપણે એ સમજવાનું કે જો આપણે ડાબી બાજુ પગલું ખસીએ તો બાદ બાકી ગણાય એટલે કે બાદ કરવાના થાય અને જમણી બાજુ પગલું ખસીએ તો ઉમેરવાના એટલે કે સરવાળો થાય તો એ ડાબી બાજુ એક પગલું ખસીએ એનો મતલબ કે બેતાલીસમાંથી આપણે એક બાદ કરવાનો છે તો અહીં જોઈએ કે ડાબી બાજુ એક પગલું ખસો પ્રથમ બે કૂદકા ઉપર ગયા તો મતલબ બાવીસમાં વીસ ઉમેર્યા તો બેતાલીસ થયા પછી એક પગલું ડાબી બાજુ ગયા તો બેતાલીસમાંથી એક બાદ કર્યો એટલે એકતાલીસ મળ્યા તો આ રીતે આપણે એક બાવીસમાંથી એકતાલીસ સુધી જઈ શકીએ હવે આપણે જોઈએ કે હું કેટલા પગલાં ગયો તો હવે બાવીસમાંથી એકતાલીસ સુધી જવાનું હતું તો કેટલા પગલાં ગયા તો બાવીસમાં આપણે ઓગણીસ ઉમેરીએ તો એકતાલીસ આપણને મળે હવે તમે આ રસ્તે પણ જઈ શકો છો બાવીસ પરથી ડાબી બાજુ એકવીસ સુધી એક પગલું એટલે કે 22 થી આપણે પ્રથમ એક બાદ કરીએ બાવીસમાંથી એકવીસ પછી બે કૂદકા ઉપર એટલે કે 21 થી પછી બે કૂદકા ઉપર એટલે કે એકવીસ 20 એટલે એકતાલીસ તો પ્રથમ પહેલા એક બાદ કરવાનો પછી વીસ ઉમેરવાના આ રીતે પણ આપણે એકતાલીસ ઉપર જઈ શકીએ એક રસ્તો અહીં થઈને અહીં અને બીજો રસ્તો અહીં થઈને અહીં તો આ રીતે આપણે બે રીતે આ ક્રિયા કરી શકીએ છીએ એના પછી આપણે જોઈએ કે કીટ્ટુના ઘર પરથી નીચેના માટે પ્રયત્ન કરો તો ચોત્રીસથી દસ ઓછા એટલે ચોત્રીસમાંથી આપણે દસ ઓછા કરવા હોય તો એક કૂદકો નીચે જવાનું તો આપણે ચોત્રીસમાંથી દસ ઓછા કરવા હોય તો એક કૂદકો નીચે જઈએ તો ચોવીસ જવાબ આવે પછી તેપનમાંથી વીસ ઓછા એટલે કે બાદ કરવાના છે તો તેપનમાંથી જ્યારે બાદ કરવાના હોય એટલે કે બાદ કરવાના આપણે નીચે જઈએ તો બે કૂદકા વીસ એટલે બે કૂદકા તો આપણે બે કૂદકા નીચે જઈએ એક અને બે તો તેત્રીસ જવાબ આવશે ત્રીજો જોઈએ કે એકત્રીસથી અગિયાર વધારે એટલે ખાલી જગ્યા તો એકત્રીસમાં અગિયાર ઉમેરીએ આપણે તો એક કૂદકો એટલે દસ અને પછી એક ઉમેરવાનો છે હજી એટલે જમણી બાજુ એક સ્ટેપ ખસીશું એટલે બેતાલીસ આવશે એક કૂદકો દસ અને એમાં એક ઉમેરીએ એના પછી સાસઠમાં અગિયાર સાસઠથી અગિયાર ઓછા આપણે સાસઠમાંથી અગિયાર બાદ કરવા છે તો એક કૂદકો નીચે એટલે કે દસ બાદ કર્યા પછી આપણે એક બાદ કરીશું એટલે ડાબી બાજુ ખસવાનું તો જોઈએ તો પંચાવન આવે એક કૂદકો નીચે અને પછી એક ડાબી બાજુ અહીં દસ બાદ થયા છપ્પન પછી એક બાદ કર્યો તો પંચાવન બાસઠ વત્તા તેર બાસઠમાં તેર ઉમેરીએ તો બાસઠમાં પહેલાં આપણે દસ ઉમેરીશું તેર એટલે દસ વત્તા ત્રણ તો પહેલાં દસ ઉમેરીએ તો બોતેર અને પછી ત્રણ ઉમેરીએ તો પંચોતેર હવે આપણે જોઈએ કે ત્રેવીસ બાદ કરવા હોય તો ત્રેવીસ એટલે વીસ વધતા ત્રણ તો પેલા વીસ બાદ કરીએ એક બે એટલે વીસ થયા નેવ્યાસી માંથી વીસ થયા બાદ એટલે અગણો અને એમાંથી પછી આપણે ત્રણ વાત કરીએ તો ડાબી બાજુ ત્રણ એકમ એક બે અને ત્રણ તો આપણો જવાબ આવશે સાસઠ હવે દસ અને ચાલીસ વધારે એટલે કે દસ થી ચાલી વધારે તો દસ થી આપણે ચાર કદમ ઉપર જઈએ તો અહીં દસ થી એક બે ત્રણ અને ચાર તો અહીં આપણો જવાબ આવશે પચાસ દસમાં ચાલીસ ઉમેરીએ તો આપણને મળે પચાસ આગળ જોઈએ કે માં નવ ઉમેરતા તો આપણે માં નવ ઉમેરવા છે તો પહેલાં આપણે દસ ઉમેરી દઈએ અને પછી એક બાદ કરીએ તો માં પહેલાં દસ ઉમેરીએ તો આપણને આડત્રીસ મળે એક કૂદકો મારીએ તો અહીં આડત્રીસ મળશે અને એના પછી આપણે એમાંથી એક બાદ કરી દઈએ એટલે આપણને સાડત્રીસ મળશે તો આ રીતે આપણે કરી શકીએ માં નવ ઉમેરવા માટે દસ ઉમેરીને એક બાદ કરી દેવાનો નવ અને ચુવાલીસનો સરવાળો તો નવથી આપ નવથી આપણે એટલે કે નવના ખોનાથી આપણે ચુવાલીસ સુધી જવું છે તો શું કરવું પડે તો આપણે ચુવાલીસ એટલે ચાલીસ વત્તા ચાર તો નવથી ચાર કૂદકા મારીએ ઉપર એક બે ત્રણ અને ચાર તો આપણને મળ્યા ઓગણપચાસ હજુ આપણે એમાં ચાર ઉમેરવાના છે ચાલીસ ઉમેર્યા હજુ આપણે ચાર ઉમેરવાના છે તો જમણી બાજુ ચઈએ ચાર એકમ એક બે ત્રણ અને ચાર તો આમ નવમાં ચુવાલીસ આપણે ઉમેરીએ તો આપણને મળે તેપન હવે જોઈએ કે અઠ્ઠાણુંમાંથી ચોત્રીસ બાદ કરતા એટલે કે અઠાણુંમાંથી ચોત્રીસ બાદ કરવા હોય તો અઠ્ઠાણું હોય તો આપણે ત્રીસ વત્તા ચાર એટલે પહેલાં ત્રીસ નીચે આવીએ એટલે કે ત્રણ કૂદકા નીચે આવીએ તો એક બે અને ત્રણ તો આપણને અડસઠ મળ્યા હજુ આપણે ચાર બાદ કરવાના છે તો બાદ કરવા આપણે ડાબી બાદ જવાનું તો ચાર કૂદકા ત્રીસ વત્તા સાત તો પેલા ત્રીસ ઉમેરવા પડે એટલે કે દસ દસ ના ત્રણ કૂદકા તો 4 થી આપણે ત્રણ કૂદકા મારીએ એક બે અને ત્રણ તો ચોત્રીસ થયા હજુ એમાં સાત ઉમેરવાના છે તો આપણે સાત કૂદકા જમણી બાજુ એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત તો આપણો જવાબ આવશે એકતાલીસ ત્યાંસી માંથી પાંત્રીસ લઈ લેતા લઈ લેતા એનો મતલબ બાદ કરવાય તો ત્યાંસી માં પોત્રીસ બાદ કરવા હોય તો ત્યાંસીમય આપણે પેલા પાંત્રીસ એટલે ત્રીસ વત્તા પાંચ તો પેલા ત્રણ કૂદકા ત્રીસ એટલે ત્રણ કૂદકા તો ત્યાંશી થી ત્રણ કૂદકા આપણે બાદ કરવા નીચે આપવાનું એક બે ત્રણ હજુ આપણે પાંચ બાદ કરવાના છે કર્યા હજુ પાંચ બાદ કરવાના છે માટે આપણે ત્રેપન થી પાંચ કૂદકાળ આવી જ ખસીએ તો એક બે ત્રણ ચાર પાંચ તો આપણો જવાબ આવશે અડતાલીસ તો આ રીતે આપણે ગણતરી કરી શકીએ મારો ખોરાક શોધો મિત્રો મારી પાસે તમારા માટે હજુ વધારે રસપ્રદ છે માએ મને કહ્યું કે કેટલાક ઓરડાઓમાં ખાવાની વસ્તુઓ છે તે ઓરડાઓના નંબર શોધવામાં મને મદદ કરો તો કીટુ કહે છે અમુક ઓરડામાં ખાવાની વસ્તુ છે તો એના નંબર શોધવામાં મને મદદ કરો તો એ તમે ચોપડીની અંદર તો ઉદાહરણ તરીકે સુડતાલીસ બરાબર સાડત્રીસ વત્તા દસ એનો મતલબ સુડતાલીસ આપણને ક્યારે મળે તો આપણે સાડત્રીસની અંદર દસ ઉમેરીએ સાડત્રીસમાં દસ ઉમેરીએ તો આપણને સુડતાલીસ મળી જાય આ કરવા માટે કોઈ ટૂંકો રસ્તો છે તો આપણે સાડત્રીસમાં નવ ઉમેરવા છે સાડત્રીસમાં નવ ઉમેરવા હોય તો પહેલાં આપણે સાડત્રીસમાં દસ ઉમેરીએ અને પછી એક બાદ કરી દઈએ એક કૂદકો મારીએ તો દસ વચ્ચે એટલે કે સુડતાલીસ અને પછી એમાં એક બાદ કરીએ તો છેતાલીસ કેમકે નવ ઉમેરવાના છે એનો મતલબ દસ ઓછા એક તો આ રીતે આપણો જવાબ આવશે છેતાલીસ એના પછી આપણે જોઈએ કે પોસઠ માંથી ત્રીસ બાદ કરવા છે બાદ કરવાના હોય તો આપણે જો કૂદકા મારવાના હોય તો નીચે આપવાનું દસ દસ ના અને જો એક એક તો ડાબી બાજુ પોસઠ એથી ત્રીસ બાદ કરવા તો એક બે અને ત્રણ ત્રણ કૂદકા નીચે આવીએ એટલે આપણને પાંત્રીસ મળશે એના પછી જોઈએ તો છેતાલીસ વત્તા એકવીસ છેતાલીસ માં એકવીસ ઉમેરવા છે તો છેતાલીસ ની જગ્યાએથી આપણે જોઈએ એકવીસ એટલે વીસ વત્તા એક તો પહેલા વીસ એટલે બે કૂદકા ઉપર એક અને બે હજુ એક ઉમેરવાનો છે ઉમેરવાનો જ જમણી બાજુ એક એકમ તો છેતાલીસ થી બે કૂદકા ઉપર ને પછી એમાં એક ઉમેરવાનો જમણી બાજુ તો સડસઠ આપણો જવાબ આવશે સત્યાસી ઓછા ત્રીસ તો સત્યાસી માંથી ત્રીસ બાદ કરવાના ત્રીસ એટલે દસ ત્રણ કૂદકા તો 87 માંથી દસ દસ ના ત્રણ કૂદકા નીચે આવીએ એક બે અને ત્રણ તો આપણો જવાબ આવશે સત્તાવન હવે આપણે આગળ જોઈએ કે સત્યાસી ઓછા ત્રીસ એ તો આપણે જોયું કે સત્યાસી ઓછા ત્રીસ એટલે સત્તાવન એના પછી સાસઠ માંથી કેટલા બાદ કરીએ તો અગિયાર થાય તો અહીં આપણે સાસઠ માંથી જવું છે તો સાસઠના સ્થાન ઉપર ઊભા રહીએ આપણે ત્યાંથી આપણે જવું છે અગિયાર ઉપર અહીંથી અગિયાર જવું છે અહીં આપણે ઊભા છીએ અને અહીં જવું છે તો કેટલા કૂદકા મારવા પડશે કેટલા પગલાં જવું પડશે તો અગિયાર જવા માટે સૌથી પહેલાં આપણે સોળ ઉપર આવવું પડશે એટલે કે જોઈએ તો એક બે ત્રણ ચાર અને પાંચ એનો મતલબ પચાસ બાદ કરવા પડશે પહેલાં સાસઠમાંથી પચાસ બાદ કરી દઈએ તો સાસઠમાંથી પચાસ બાદ કરીશું તો આપણને સોળ મળશે પચાસ બાદ થયા હજુ આપણે અગિયાર ઉપર જવા માટે ડાબી બાજુ કેટલા કદમ ખસવું પડશે તો એક બે ત્રણ ચાર અને પાંચ તો અહી હજુ આપણે પાંચ કદમ ડાબી બાજુ એટલે કે સાસઠમાંથી પચાસ બાદ કર્યા તો સોળ આવ્યા હજુ સોળમાંથી પાંચ બાદ કરવા પડશે તો આપણને અગિયાર મળશે એટલે કુલ આપણે કેટલા બાદ કર્યા તો પચાસ વત્તા પાંચ એટલે કે પંચાવન તો આપણે સાસઠમાંથી કુલ પંચાવન બાદ કરીએ ત્યારે આપણે અગિયાર ઉપર જઈ શકીએ એના પછી આપણે જોઈએ નવમાં કેટલા ઉમેરો તો છત્રી થાય તો આપણે નવ ઉપર જતા રહીએ તો નવમાં કેટલા ઉમેરીએ તો છત્રી થાય તો આપણે છત્રી ઉપર જવું છે નવ થી તો અહીં આ રસ્તો તો પહેલા નવ થી ઓગણચાલીસ ઉપર જવું પડશે તો કેટલા કૂદકા કૂદવા પડશે ઉપર દસ દસ ના તો નવ થી એક બે અને ત્રણ ત્રણ કૂદકા ઉપર એટલે કે ત્રીસ અને હજુ ઉમેર્યા પછી ડાબી બાજુ ખસવું પડશે એટલો મતલબ બાદ કરવા પડશે તો ઉમેરી અને બાદ કેટલા કરવા પડશે તો અહીંથી જોઈએ તો એક બે અને ત્રણ ત્રીસ ઉમેર્યા પછી આપણે ત્રણ બાદ કરવા પડશે એટલે કે કુલ લે આપણે જોઈએ તો ત્રીસ માંથી ત્રણ બાદ કરીએ તો આપણે સત્યાવીસ પગલાં આગળ ચાલવું પડશે એનો મતલબ કે નવથી આપણે સત્રીસ સુધી જવું હોય તો આપણે સત્યાવીસ પગલાં આગળ ચાલવું પડે એટલે કે સત્યાવીસ ઉમેરવા પડે હવે આપણે પિસ્તાલીસથી નવ્વાણું સુધી જવું છે પિસ્તાલીસ નીચે છે પિસ્તાલી નાની સંખ્યા છે નવ્વાણું મોટી સંખ્યા છે એટલે કે હવે ઉમેરવા પડશે પિસ્તાલીસમાં આપણે જાણીએ છીએ તો થી આપણે નવ્વાણું સુધી જવું છે તો આપણો રસ્તો અહીં છે પહેલાં 95 સુધી જવું પડશે પછી નવ્વાણું સુધી 95 સુધી પહોંચવા માટે આપણે દસ દસના કેટલા કૂદકા મારવા પડશે તો ગણીએ એક બે ત્રણ ચાર અને પાંચ દસ દસના પાંચ કૂદકા મારીએ તો પ કુલ પચાસ થાય તો આપણે પચાસ ઉમેર્યા હજુ કેટલા ઉમેરવા પડશે 99 સુધી તો થી જમણી બાજુ એક બે ત્રણ અને ચાર આ કૂદકા એક એકના છે એટલે કે ચાર હજુ ઉમેરવા પડશે એટલે પચાસ ને ચાર ચોપ્પન તો આપણે પિસ્તાલીસ થી નવ્વાણું સુધી જવા માટે ચોપન ઉમેરવા પડે હવે આપણે જોઈએ કે ચાલીસ થી સુધી જવું છે તો કેટલા ઉમેરવા પડશે તો ચાલીસ ખોળીએ આપણે તો ચાલીસ ત્યાંથી છોતેર તોય તો સૌથી પહેલા આપણે એસી તો જવું પડશે ચાલીસ થી અને પછી છોતેર તો ચાલીસ થી એસી જવા માટે કેટલા કૂદકા ઉપર જવું પડશે તો એક બે ત્રણ અને ચાર ચાર દસ દસના કૂદકા એટલે કે ચાલીસ ઉમેર્યા ચાલીસમાં ચાલીસ ઉમેર્યા એટલે એસી ચાલીસ ઉમેર્યા આપણે હવે આપણે સોતેર જવા માટે ડાબી બાજુ ખસવું પડશે ડાબી બાજુ ખસવું એનો મતલબ બાદ કરવા એટલે કે એક બે ત્રણ અને ચાર તો આપણે ચાલીસ ઉમેર્યા અને એમાંથી ચાર બાદ કરવા પડશે એટલે કે ચાલીસમાં એ ચાર બાદ કરી દઈએ તો છત્રીસ તો એનો મતલબ કે ચાલીસ માં આપણે છત્રીસ ઉમેરીએ તો છોતેર મળે હવે આપણે અઠાણું પચાસ એનો મતલબ આ બાજ જોઈએ તો પચાસ માં કેટલા ઉમેરીએ તો અઠ્ઠાણું પહોંચીએ તો પચાસ માંથી આપણે અઠાણું જવું હોય તો આ બાજુ થઈ જઈ શકીએ આપણે આ રસ્તો છે આપણો પચાસ તો પચાસ થી પેલા સો ઉપર જવું પડે ત્યાંથી એથી લેવો પડે તો પચાસ થી સો સુધી જવા માટે દસ દસ ના કેટલા કૂદકા એક બે ત્રણ ચાર અને પાંચ તો પચાસ ઉમેર્યા હવે આપણે પહોંચવાનું છે તો કેટલા કૂદકા મારવા પડશે અહીંથી વાત કરવા ડાબી બાજુ ખસીએ તો વાત કરવાના એક અને બે તો પચાસ ઉમેર્યા અને બે બાદ કર્યા તો પચાસમાં અહીં બે બાદ કરીએ તો આપણો જવાબ આવશે અડતાલીસ એ જ રીતે અહીં આપણે જોઈએ તો સવ્વીસ મો કેટલા ઉમેરીએ તો પંચોતેર થાય તો આપણે જાણ્યું કે છવ્વીસ મો જોઈએ તો પંચોતેર જવા માટે આપણે છોતેર સુધી જવું પડશે અને એના પછી ડાબી બાજુ એક કદમ એટલે કે કેટલા તો એક બે ત્રણ ચાર અને પાંચ પાંચ કૂદકા દસ દસ ના ઉપર એટલે પચાસ થયા અને એમાંથી એક વાત કરીએ તો ઓગણપચાસ તો આપણો જવાબ આ ઓગણપચાસ આવશે હવે આપણે જોઈએ કે અહીં આપણે જોઈએ કે સેમોથી એકવીસ બાદ કરીએ તો પોત્રીસ પેલા આપણે પોત્રીસ પાંત્રીસ થી બે કૂદકા ઉપર એટલે કે વીસ અને એક ઉમેરીએ જમણી બાજુ એક ઉમેરવા એટલે વીસ ને એકવીસ તો પાંત્રીસ થી આપણે પાંત્રીસ મળ્યા કોઈ સંખ્યામાંથી એકવીસ બાદ કર્યા એટલે આપણે પાંત્રીસ મળે એનો મતલબ આપણે ફરી એક ઉમેર દઈએ તો આપણે છપ્પન જવાબ મળે તો આપણો જવાબ એ છપ્પન હવે આગળ છે સત્તાવનમાંથી કેટલા બાદ કરીએ તો વીસ થાય તો સત્તાવન છે આપણે જોઈએ સત્તાવનથી આપણે વીસ સુધી જવાનું છે તો કેટલા બાદ કરો તો વીસ સુધી જવાય તો બાદ કરવાના છે તો આપણે જોઈએ તો સત્તર સુધી આવવું પડશે તો કેટલા કૂદકા નીચે આવવું પડશે તો એક બે ત્રણ અને ચાર કૂદકા નીચે એટલે ચાલીસ બાદ કર્યા પહેલા પછી આપણે જોઈએ બાદ કર્યા જોઈએ તો સત્તાવન ચાલીસ બાદ કર્યા તો સત્તર થઈ ગયા આપણે વીસ સુધી જવાનું હતું તો વળી પાસા એક બે ને ત્રણ ઉમેર દઈએ તો એનો મતલબ ચાલીસ બાદ કર્યા હતા એમાં પાછા ત્રીસ દઈએ ત્રણ દઈએ તો આપણે આપણો જવાબ આવશે સાડત્રીસ ચાલીસ મોટી બાદ કર્યા હતા એમાં ત્રણ પાછા આપી દીધા એટલે કે સાડત્રીસ આપણો જવાબ આવશે સરવાળો સહેલો બન્યો તો અહીં આ પાઠનો જે હેતુ છે આપણે સરવાળા મૌખિક રીતે અને સરળતાથી કરી શકીએ એ જ છે તો અનિશાએ સાડત્રીસ રૂપિયાના સફરજન ખરીદ્યા રાજાએ એકવીસ રૂપિયાના કેળા ખરીદ્યા ફળ વેચનાર સ્ત્રીએ કહ્યું સાડત્રીસ એટલે ત્રીસ વત્તા સાત એકવીસ એટલે વીસ વત્તા એક એટલે કે સાડત્રી ત્રીસ વત્તા સાત કહેવાય ને એકવીસ એટલે વીસ વત્તા એક તેથી સાડત્રીસ અને એકવીસ મળીને અઠાવન થાય પહેલાં બે હું કરી શકું તેણે કહ્યું સાડત્રીસ અને એકવીસનો સરવાળો આટલો ઝડપી કેવી રીતે કર્યો તો અહીં વિચારમાં પડી ગયો બાળક કે આ સરવાળો આટલી ઝડપથી કેવી રીતે કર્યો ચાલો આપણે પણ પ્રયત્ન કરીએ આ સરવાળો જુઓ તો છવ્વીસ અને તેતાલીસનો સરવાળો આપ્યો છે પહેલાં છવ્વીસ એટલે વીસ વત્તા છ અને 43 એટલે ચાલીસ વત્તા ત્રણ તો અહીં આપણે જોઈએ કે હવે વીસ અને ચાલીસનો સરવાળો કરી દેવાનો અને છ વત્તા ત્રણ તો આ રીતે વીસ અને ચાલીસ ભેગા કર્યા અને છ અને ત્રણ ભેગા કર્યા અહીં વીસ અને ચાલીસનો સરવાળો સાહીઠ આવ્યો અને છ અને ત્રણનો સરવાળો નવ આવ્યો હવે આપણે સાહીઠ ને નવ અગણીસિત્તેર તો આ રીતે આપણે સરવાળાને સરળતાથી કરી શકીએ છીએ હવે કહો કે તમે એને બીજી રીતે કરી શકશો તો જો અહીં તેત્રીસ તે છપ્પન એટલે પચાસ વત્તા છ તો હવે ત્રીસ અને પચાસનો સરવાળો કર્યો અને ત્રણ અને છ ત્રીસ ને પચાસ એસી ત્રણ વત્તા છ એટલે નવ તો એસી અને નવ નેવ્યાસી એ જ રીતે આપણે સરળતાથી મોઢે અને મૌખિક રીતે ઝડપથી સરવાળો કરી શકીએ છીએ જો કે તમે આ સરવાળો તે જ રીતે કરી શકો છો તો આપણે આગળની રીતે અહીં સરવાળો કરવાનો છે તો અહીં સાડત્રીસ એટલે ત્રીસ વત્તા સાત આપેલા છે બાવીસ એટલે વીસ વત્તા બે બધાનો સરવાળો કરેલો છે તો સૌથી પહેલાં આપણે ત્રીસ અને વીસનો સરવાળો લખીશું અહીં છે તો ત્રીસ અને વીસનો સરવાળો પચાસ થાય હવે સાત અને બે અહીંયા હવે આપણે પચાસ એમના મને સાત અને બેનો સરવાળો કરીશું તો નવ થશે હવે પચાસ અને નવનો સરવાળો પચાસ ને નવ ઓગણસાય તો આ રીતે આપણે જોઈએ કે તોતેર અને ચોવીસનો સરવાળો કરવો હોય તો સૌથી પહેલાં તોતેર તોતેર કોને કહેવાય તો સિત્તે સિત્તેર વત્તા ત્રણ વત્તા ત્રણ અને ચોવીસ એટલે વીસ વત્તા ચાર હવે સિત્તેર અને વીસનો આપણે સરવાળો અહીં કરી દેવાનો નેવું ત્રણ અહીંયા ચાર અહીંયા નેવું એમના એમ ત્રણ ને ચારનો સરવાળો અહીં કરીશું તો ચાર ને ત્રણ સાત નેવું વત્તા સાત એટલે સત્તાણું તો આ રીતે આપણે આગળના સરવાળા કરવાના છે અને આ રીતે આપણે આ રીતથી આપણે કોઈ પણ બે સંખ્યાઓ હોય બેંકની એનો આપણે મૌખિક રીતે સરવાળો કરી શકીએ છીએ ગણવાની ગણતરીની જરૂર પડતી નથી અહીં આપી છે કેરી મરચાંની રમત પાસાની જોડીને ફેંકો અને બંને પાસાની સપાટી પર મળતા અંકોનો સરવાળો કરી આગળ વધો દરેક ખેલાડી માટે અલગ અલગ રંગના બટન લો પાનાની કિનારી પર રમો જો તમે કેરી પર પહોંચો છો તમે આગળ પ્લસ વધી શકશો જો તમે મરચા પર પગ મૂકો તો તમારે પાછળ માઇનસ પર જવું પડશે જુઓ કોણ પહેલાં પહોંચશે તો આ રમત તમારે રમવાની છે હવે આપણે આગળની રીતે અહીં સરવાળા આપેલા છે રમત રમ્યા પછી તમારે સરવાળો કરવાનો છે છપ્પન વત્તા એકવીસ તો અહીં સરવાળો કરવાનો છે છપ્પન એટલે પચાસ વત્તા છ એકવીસ એટલે વીસ વત્તા એક પચાસ અને વીસ સિત્તેર છ વત્તા એક એટલે સાત એના પછી જોઈએ તો સિત્તેર છ વત્તા એક એટલે સાત સિત્તેર ને સાત સિતોતેર તો આપણો જવાબ આવશે સિતોતેર હવે આપણે જોઈએ અહીં જોયું કે છપ્પન વત્તા એકવીસ આપેલા છે તો છપ્પન બીજી રીત આપેલી આ છોકરાએ જાતે વિચારીને એક રીતથી દાખલો ગણ્યો છે તો છપ્પન એમને એમ રાખ્યા અને વીસ એકવીસના જ ખાલી ભાગ પાડ્યા એને પહેલાં એકને છપ્પનમાં ઉમેરી દીધા તો સત્તાવન અને પછી વીસ ઉમેર્યા તો સિતોતેર તો કોઈ પણ રીતે આપણે સરળતાથી સાચી રીતે સરવાળો કરી શકીએ છીએ હવે તમારા મગજમાં પગથિયા નક્કી કરી રાખો અને આપણે આ પગથિયા મુજબ મૌખિક રીતે સીધા જવાબ લખવાના છે તો તેત્રીસ વત્તા બેતાલીસ કરવા હોય તો કઈ રીતે થાય ત્રીસ વત્તા ત્રણ અને આ ચાલીસ વત્તા બે તો પેલા આપણે ત્રીસ અને ચાલીસ એટલે કે સિત્તેર અને આ એકમના અંક જોઈએ તો 3 અને બે એટલે કે 3 ને 2 5 તો 70 ને પાંચ પંચોતેર તો અહીંયા આપણને પંચોતેર જવાબ મળશે હવે આપણે જોઈએ કે 27 કેટલા થાય ત્રીસ વત્તા ત્રણ એટલે તેત્રીસ અને વીસ વત્તા સાત એટલે સત્યાવીસ તો આપણે જોઈએ તો ત્રીસ અને વીસ એટલે પચાસ અને એકમના અંકોનો સરવાળો કરીએ ત્રણ વત્તા સાત એટલે દસ તો 50 ને દસ આપણો જવાબ આવશે 50 ને દસ સાઠ મૌખિક રીતે આપણે સરવાળો કરી શકીએ તો એ રીતે હવે આપણે જોઈએ પંચાવન એટલે પચાસ વત્તા પાંચ અને 25 એટલે વીસ વત્તા પાંચ તો પહેલા આપણે પચાસ અને વીસનો સરવાળો કરીએ તો આપણને સિત્તેર મળ્યા એના પછી પાંચ વત્તા પાંચ એકમના અંકો બંને પાંચ છે તો દસ મળશે તો 70 ને દસ આપણો જવાબ આવશે 80 એ રીતે આપણે જોઈએ તો ઓગણીસ અને એકસઠ તો ઓગણીસ એટલે દસ વત્તા નવ અને એકસઠ એટલે સાહીઠ વત્તા એક તો અહીં દસ વત્તા સાઈઠનો પહેલો આપણે સરવાળો કરીએ તો સિત્તેર મળશે એના પછી એકમના અંકોનો સરવાળો કરીએ તો નવ વત્તા એક એટલે દસ મળશે તો સિત્તેર ને દસ એસી આપણો જવાબ આવશે સિત્તેર ને દસ એસી એના પછી જોઈએ તો ચોત્રીસ વત્તા ત્રેસઠ તો ત્રીસ વત્તા ચાર અને સાહીઠ વત્તા ત્રણ તો ત્રીસ અને સાહીઠનો પહેલા આપણે સરવાળો કરીએ તો નેવું એના પછી ચાર વત્તા ત્રણ એકમના અંકોનો સરવાળો કરીએ તો સાત મળશે ચાર ને ત્રણ સાત તો પહેલા આ સાઈઠ ને ત્રીસ નેવું અને આ સાત તો નેવું ને સાત આપણો જવાબ સત્તાણું એના પછી આપણે જોઈએ તો સડસઠ વત્તા પચીસ તો સડસઠ એટલે સાઠ વત્તા સાત અને પચીસ એટલે વીસ વત્તા પોંચ તો આપણે સાઠ અને વીસનો સરવાળો પહેલાં કરીએ તો એસી થશે અને સાત ને પાંચ બાર તો હવે આપણે જોઈએ કે એસીમાં બાર ઉમેરવાના છે તો હજુ પણ આપણે શોર્ટ રીત અપનાવીએ તો એસીમાં બાર ઉમેરવા પહેલાં આપણે બાર એટલે બાર ને બે દસ ને બે બાર તો પહેલાં આપણે એસીમાં દસ ઉમેરી દઈએ તો નેવું અને પછી પાછા બે ઉમેરીએ તો બાણું તો આપણો જવાબ આવ્યો બાણું હવે આપણે જોઈએ કે અડતાલીસ વત્તા બેતાલીસ તો અડતાલીસ એટલે ચાલીસ વત્તા આઠ અને બેતાલીસ એટલે ચાલીસ વત્તા બે તો એસી જોઈએ એકમ તો બે દસ તો હવે આપણે જોઈએ કે એસી અને એની અંદર દસ ઉમેરવાના છે તો આપણો જવાબ આવ્યો નેવું એના પછી જોઈએ તેપન વત્તા ચોસઠ તો પચાસ વત્તા ત્રણ એટલે ત્રેપન અને ચોસઠ એટલે સાઠ વત્તા ચાર ચોસઠ તો પહેલા પચાસ અને 60 તો આપણો જવાબ આવશે એટલે કે અહીં 50 ને નો સરવાળો એકસો દસ થશે અને હવે એકમના અંકોનો સરવાળો કરીએ ત્રણ વત્તા ચાર સાત આવશે તો એકસો દસ અને સાત તો આપણો જવાબ આવશે એકસો સત્તર હવે જોઈએ 72 વત્તા છપ્પન તો બોતેર એટલે સિત્તેર વત્તા બે અને છપ્પન એટલે પચાસ વત્તા છ પહેલાં સિત્તેર અને પચાસનો સરવાળો કરીએ તો આપણને એકસો વીસ મળે પછી એકમના અંકોનો સરવાળો કરીએ છ વત્તા બે છ વત્તા બે એટલે આઠ તો એકસો વીસ ને આઠ આપણો જવાબ મળશે એકસો